નમસ્તે મિત્રો, રુદ્રા એજ્યુકેશન ચેનલ વતી આ બીજા ગ્રામર સેક્શનના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 અને ધોરણ 12 માટે જે ટોપિક આવે છે, જેન ધ ટેન્સ અને ફ્રેમિંગ ક્વેશ્ચન, એના વિશે ઉપર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે ચર્ચા કરીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. હવે આ કાળનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે રોજબરોજની ઘટના, ક્રિયા, બનાવ કે ટેવ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે મિત્રો, સાદા વર્તમાન કાળને ઓળખવા માટે નીચે આપેલા શબ્દો જેવા કે નાવ, ઓલવેઝ, ડેલી, નેવર, એવર વગેરે જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. હવે આ જ કાળની હકાર વાક્ય રચના ઉપર આપણે નજર નાખીશું, તો જેમાં સૌ પ્રથમ તો કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો આવશે. જો કોઈ પણ વાક્યમાં તમે જેસે હી, શી, ઇટ કે એકવચન નામનો કર્તા તરીકે ઉપયોગ કરશો, તો ક્રિયાપદ પ્લસ SKES પ્રત્યય લાગશે. જેમ કે આપણે ઉદાહરણ પર નજર નાખીએ તો આઈ પ્લે ક્રિકેટ. હવે અહીંયા કર્તા તરીકે આઈ હોવાથી આપણે મૂળ ક્રિયાપદ મૂકેલ છે. મિત્રો, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ તમે આ નોંધ જેસે એને ધ્યાનમાં લઈ શકો. બીજા એક્ઝામ્પલમાં આપણે જોઈશું તો હીનો કર્તા તરીકે ઉપયોગ કરવાથી આપણે અહીંયા એસ પ્રત્યય લગાડેલો. તો મિત્રો, સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચના કંઈક આ રીતે છે, જેમાં કર્તા ટુ બી તરીકે, ડુ કે ડસ. હવે ક્યાં ડુ વાપરવું અને ક્યાં ડસ વાપરવું? તો હી, શી, ઇટ કે એકવચન નામ હોય તો તેની સાથે તમારે ટુ બી તરીકે ડઝનો ઉપયોગ કરવાનો રહેશે. એના પછી નકાર વાક્ય છે, નકાર માટે નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને છેલ્લે તમે મૂકશો અન્ય શબ્દો. જોઈએ, કર્તા તરીકે હી હોવાથી ટુ બી તરીકે ડઝ, નકાર, મૂળ રૂપ અને કર્મ અન્ય શબ્દો આપણે મૂકેલા નથી. એ જ રીતે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં, તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં મિત્રો બે પ્રકારો પડે છે, એક તો ટુ બીથી બનતા પ્રશ્નો અને WSK હાવથી બનતા પ્રશ્નો. હવે ટુ બીથી બનતા પ્રશ્નો એટલે ડુ કે ડસથી બનતા પ્રશ્નો. જોઈએ એક્ઝામ્પલ, ટુ બીથી બનતા પ્રશ્નો હોવાથી સૌ પ્રથમ ડઝ મૂક્યું છે, કારણ કે અહીંયા કરતા તરીકે આપણે હી લીધેલું છે એટલા માટે. પછી ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ હોવાથી આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલ છે. અંતમાં મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવા માટેની એક શોર્ટ ટ્રીક આપણે જોઈશું, જે તમે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ કે ચેન્જ ધ ટેન્સના રોકડિયા માર્ક મેળવવા માટે મદદરૂપ થશે. તો જોઈએ, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ત્રણ વાક્ય રચનાઓ જોઈ, ચાર વાક્ય રચનાઓ જોઈ, હકાર, નકાર, પ્રશ્નાર્થ, ટુ બીથી બનતા પ્રશ્નો અને WSK હાવથી બનતા પ્રશ્નો. તો મિત્રો, એમાં તમે આટલી વસ્તુ યાદ રાખી અને આસાનીથી જે છે એ કોઈ પણ ટેન્સ શીખી શકો. કઈ રીતે? તો જોઈએ, હકાર વાક્ય રચના હશે તો ટુ બી આવશે નહીં, ક્રિયાપદ મૂળ રૂપ આવશે, એમાં પણ હી, શી કે ઇટ હશે કે એકવચન નામ હશે તો તેની સાથે ક્રિયાપદ પ્લસ SKES આવશે. નકાર વાક્ય રચના હશે તો ટુ બી આવશે, હા આવશે, ડુ કે ડઝ આવશે અને ડુ ડઝ પ્લસ નોટ હશે, કારણ કે નકાર વાક્ય રચના છે. અને એમાં પણ હી, શી, ઇટ કે નામ હશે તો એની સાથે ડઝ આવશે અને ક્રિયાપદનું મૂળરૂપ આવશે. આમાં મિત્રો તમારે SKES લગાડવાના નથી, કારણ કે અહીંયા જશે એ SKES લાગે જશે. એટલા માટે પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ જોઈએ તો એમાં ટુ બીથી બનતા પ્રશ્નો હશે તો ટુ બી આવશે, હા ડુ ડઝ પ્લસ કરતા હશે, ક્રિયાપદનું મૂળરૂપ હશે, WSK હાવથી બનતા પ્રશ્નો હશે તો ટુ બી આવશે, હા આવશે, ડુ કે ડઝ હશે, WSK હાવ પ્લસ ડુ ડઝ પ્લસ કરતા પ્લસ આગળના શબ્દો આવશે અને એમાં પણ ક્રિયાપદનું તમારે મૂળરૂપ મૂકવાનું છે. તો મિત્રો, કોઈ પણ કાળમાં આટલી વસ્તુ યાદ રાખી અને તમે આસાનીથી શીખી શકો છો. તો આજ કાળની WSK હાવથી બનતા પ્રશ્નો જે છે એની વાક્ય રચના કંઈક આ પ્રમાણે છે. તો એમાં WSK હાવથી પ્રશ્ન બને છે એટલા માટે પ્રથમ તો WSK હાવ શબ્દ, ટુ બી તરીકે ડુ ડઝ, કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ હોવાથી પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. હવે એક્ઝામ્પલ જોઈએ તો WSK હાવ શબ્દ, ટુ બી તરીકે ડઝ, કર્તા તરીકે રાહુલ, પ્લે જેસે એ ક્રિયાપદ છે, ક્રિકેટ જેસે એ કર્મ છે,
અને છેલ્લે જે છે આપણે પ્રશ્નાર્થ હોવાથી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલો છે. હવે આજકાળમાં વુથી બનતા પ્રશ્નો જે છે એની વાક્ય રચના કંઈક આ પ્રમાણે છે. વુ ક્રિયાપદ. મિત્રો અહીંયા કરતા આવશે નહીં, શા માટે? કારણ કે વુથી પ્રશ્ન બનશે ત્યારે જવાબમાં કરતા આવશે, એટલે વાક્ય રચનામાં કરતા આવશે નહીં. તો વુ પ્લસ ક્રિયાપદ પ્લસ એસ કે ઈ એસ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ પ્રશ્નાર્થ. તો એક્ઝામ્પલ જોઈએ. વુથી પ્રશ્ન બને છે એટલે કરતા નહીં આવે. હુ ક્રિયાપદ પ્લસ એસ કે ઈ એસ કર્મ અને અન્ય શબ્દ અને પ્લસ પ્રશ્નાર્થ. તો મિત્રો આપણે જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને એની શોર્ટ ટ્રીક જોઈ. આ જ રીતે આપણે જે છે બધા ટેન્સની શોર્ટ ટ્રીકથી ટેન્સ સમજશું. અને મિત્રો મોટાભાગના બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એને એ વસ્તુની ખબર નથી હોતી કે તમે ટેન્સ ભણો તો છો પણ તમારે ટેન્સ પૂછાય છે ક્યાં. તો આપણે એ પણ શીખીશું. અને ટેન્સ રિલેટેડ ફ્રેમિંગ ક્વેશ્ચન્સ અને ડુ ઇઝ ડિરેક્ટ જેવા ટોપિકો જે છે કે જેમાં તમે આસાનીથી રોકડિયા માર્ક મેળવી અને પાસ થઈ શકો અને સારામાં સારા ગુણ મેળવી શકો એવા ટોપિકો જે છે એ આપણે નેક્સ્ટ ટેન્સ સાથે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અને તમને જે છે અમારો આ વિડીયો કેવો લાગ્યો તે તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને મિત્રો બને એટલો અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી કરી અને અમે જે છે દરેક વિદ્યાર્થી સુધી પહોંચી અને એની હેલ્પ કરી શકીએ. જય હિન્દ, જય માતાજી, અસ્તુ.